મિત્રો હવે આપણે ચલિત સરેરાશની રીત સમજીશું. ચલિત સરેરાશમાં ત્રણ પ્રકાર છે, ત્રણ માટે, ચાર માટે અને પાંચ માટે. હવે અહીંયા ત્રણ વર્ષ માટેનું છે, ચાર પોઈન્ટ સ્વાધ્યાય 4.3 નો પહેલો દાખલો. ત્રણ વર્ષીય ચલિત સરેરાશ વડે વલણ મેળવો, એટલે કે અહીંયા ત્રણ વર્ષનો ચલિત સરવાળો અને ત્રણ વર્ષની ચલિત સરેરાશ. હવે જો તમને અહીંયા સપ્તાહ કહ્યું હોય તો અહીંયા ત્રણ વર્ષનો ચલિત સરવાળો એટલે ત્રણ સપ્તાહનો ચલિત સરવાળો, ત્રણ સપ્તાહની ચલિત સરેરાશ. ખાલી આ વર્ષની જગ્યાએ તમારું નામ બતાવશે, બાકી કોષ્ટક આનું આ જ રહેશે. અને વચ્ચે તમારે એક ટી લઈ લેવાનું છે. અહીંયા તમે ક્રમમાં જશો તો 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, એટલે અહીંયા 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10, એટલે આ રીતે તમારે 10 થઈ જશે. હવે અહીંયા ત્રણ વર્ષનો ચલિત સરવાળો એટલે શું કરવાનું? તો કે જે આ વેચાણ આપેલું છે એ વેચાણમાં પહેલા ખાનામાં ડેશ મૂકી દેવું. ત્રણ વર્ષનું હોય એટલે પહેલા ખાનામાં ડેશ મૂકી દેવું. હવે શું કરવાનું? પહેલેથી જવાનું 1, 2, 3, આ ત્રણનો સરવાળો એટલે શું થશે? 3 વત્તા 4 વત્તા 8, એટલે કે બરાબર 8 ને 4 12, 12 ને 3 15. હવે એક એક છોડ દેવાનો, ત્રણ છોડ દેવાનો, એટલે આમાં પહેલું જતું રહેશે, બીજું અને ત્રીજું, અને એમાં નીચેનું એડ થઈ જશે. ત્રણ છોડ દેશો એટલે 4, 8, 6, એટલે કે 4 વત્તા 8 વત્તા 6, એટલે કે બરાબર 6 ને 4 10 ને 8 18. પછી 4 છૂટી જશે એટલે 8, 6, 7, એટલે કે 8 વત્તા 6 વત્તા 7, એટલે 8 ને 7 15 ને 6 21. પછી 8 નીકળી જશે એટલે 6, 7 ને 11, એટલે કે 6 વત્તા 7 વત્તા 11, એટલે 11 ને 7 18 ને 6 24. પછી 6 નીકળી જશે, 7 11 9, એટલે કે 7 વત્તા 11 વત્તા 9, એટલે આનું ટોટલ થશે 27. પછી 7 નીકળી જશે, 11 9 10, 11 વત્તા 9 વત્તા 10, એટલે 30. પછી 11 નીકળી જશે, 9 10 14, અને 9 વત્તા 10 વત્તા 14, એટલે 33. અને પછી 9 નીકળી જશે, 10 14 12, 10 વત્તા 14 વત્તા 12, એટલે આનો સરવાળો થશે 36. અને છેલ્લું ખાનું ડેશ, કારણ કે આગળ તમે 10 છોડશો તો 14 અને 12 છે, ત્રીજું તમને મળશે નહીં, એટલે ડેશ. એટલે ત્રણ વર્ષની સરેરાશ હોય તો પહેલામાં અને છેલ્લામાં ડેશ આવે, અને વચ્ચે ત્રણ ત્રણના ગ્રુપનો સરવાળો. કેવી રીતે? પહેલું બીજું ત્રીજું, પછી બીજું ત્રીજું ચોથું, પછી ત્રીજું ચોથું પાંચમું, પછી ચોથું પાંચમું છઠ્ઠું, એ રીતે એક એક છોડતા જવાનું. એટલે આ જે તમારો ક્રમ છે ને એ અહીંયા પહેલી લાઈનમાં આવી જશે. જો 3, 4, 8, 6, 7, 11, 9, 10, છેલ્લા બે અહીંયા આવી જશે, છેલ્લા બે અહીંયા આવી જશે. હવે છેલ્લા ખાનામાં ત્રણ વર્ષની ચલિત સરેરાશ, આ સરવાળો કરો. હવે સરેરાશ, સરેરાશનો શું કરવાનું? તો કે અહીંયા કેટલા સંખ્યાઓનો સરવાળો કર્યો? 1, 2 અને 3, ત્રણ સંખ્યાનો સરવાળો કર્યો, એટલે ભાગ્યા 3, આ જે ટોટલ આવ્યું એના ભાગ્યા 3 કરી દેવાનું, એટલે સીધું 15 ભાગ્યા 3 એટલે 5, 18 ભાગ્યા 3 એટલે 6, 21 ભાગ્યા 3 એટલે 7, 24 ભાગ્યા 3 એટલે 8, 27 ભાગ્યા 3 એટલે 9, 30 ભાગ્યા 3 એટલે 10, 33 ભાગ્યા 3 એટલે 11, અને 36 ભાગ્યા 3 એટલે 12. એટલે આ રીતે તમારે ત્રણ વર્ષની સરેરાશ હોય એટલે ટીનું ખાનું પાડી દેવાનું. ત્રણ વર્ષની ચલિત સરેરાશ, વર્ષની જગ્યાએ તમારે જે નામ આપેલું એ નામ લઈ લેવાનું, અને ક્રમમાં એક એક છોડતા જવાનું અને સરવાળો કરી દેવાનો. જે સરવાળો આવે એને 3 વડે ભાગી નાખો,
એટલે આ તમારું કોષ્ટક રેડી થઈ ગયું. આ દાખલો તમારો અહીંયા પૂર્ણ થયો ચલિત સરેરાશનો. વિદ્યાર્થી મિત્રો હવે જે રીતે 3 વર્ષની ચલિત સરેરાશ હતી એવી જ રીતે 5 વર્ષીય ચલિત સરેરાશ વડે વલણ મેળવો. રીત 3 વર્ષની હતી સેમ, 3ની જગ્યાએ 5 થઈ ગયું, અહીંયા પણ 5 થઈ ગયું. 5 વર્ષનો ચલિત સરવાળો, 5 વર્ષની ચલિત સરેરાશ, ટી બરાબર 1 થી 10 એ લખી દીધું. હવે અહીંયા શું કરવાનું, પહેલામાં પહેલું છોડી દીધેલું, અહીંયા 2 છોડવાનું, 5 વર્ષમાં 1 અને 2 બેમાં ડેશ મારી દેવું, 3 વર્ષમાં 1માં ડેશ, 5 વર્ષમાં 2 ડેશ. હવે ત્રીજાથી શરૂઆત થશે, ત્રીજાથી કેવી રીતે કરવાની, તો પહેલે 3 4 8 6 7 5 લેવાની, એટલે શું થશે 3 4 8 6 7 1 2 3 4 5 1 2 3 4 5 3 4 8 6 7 આનો સરવાળો, 3 4 8 6 7 એટલે આ સરવાળો થઈ ગયો. હવે બીજામાં એક જ છોડવાનું, 2 નહીં છોડવાનું, એક જ, એટલે 3 નીકળી જશે 4 થી 4 8 6 7 11 બરાબર. હવે આનો સરવાળો, તો કે 4 8 6 7 11 36. હવે 3 4 4 નીકળશે એટલે 8 થી શરૂઆત, 8 6 7 11 અહીંયા તમે જુઓ પાછળના 4 આંકડા તો સેમ જ રહેશે, પહેલો આંકડો નીકળી જશે, એની જગ્યાએ એના પછીનો આંકડો 11 પછીનો 9 એડ થઈ જશે, એટલે કે બરાબર 8 6 7 11 9 41. હવે 8 નીકળી જશે એટલે કે 6 7 11 9 9 પછી 10 10 બરાબર. હવે આનો સરવાળો 6 7 11 9 10 43. હવે 6 નીકળી જશે એટલે 7 11 9 10 પછી 14 14 બરાબર. આનો સરવાળો 7 11 9 10 14 51. હવે 7 નીકળશે એટલે 11 9 10 14 12 બરાબર. હવે આનો સરવાળો 11 9 10 14 12 56. હવે 11 કાઢીશું તો 9 10 14 12 પાંચમું મળશે નહીં, એટલે બાકીના બંને ખાનામાં ડેશ, એટલે 3માં 1-1 ડેશ આવતા હતા, 5માં ઉપર 2 ડેશ નીચે 2 ડેશ. હવે 5 વર્ષની ચલિત સરેરાશ, તો આ જે સરવાળો આવ્યો એને 5 વડે ભાગી નાખો, કારણ કે 5 સંખ્યાઓનો સરવાળો કર્યો, 3 વર્ષમાં કેટલી સંખ્યા વડે ભાગતા હતા, 3 વડે, આમાં 5 વડે, એટલે અહીંયા 28/5 28/5 5.6 36/5 36/5 7.2 41/5 41/5 એટલે 8.2 પછી 43/5
43 ભાગ્યા 5 એટલે 8.6, 51 ભાગ્યા 5 10.2, અને છેલ્લે 56 ભાગ્યા 5 11.2. એટલે આ રીતે તમારે 5 વર્ષની ચલિત સરેરાશ, આ 5નો સરવાળો, 5 વર્ષની ચલિત સરેરાશમાં 5નો સરવાળો, 3 વર્ષની ચલિત સરેરાશમાં 3નો સરવાળો, 3 વર્ષની ચલિત સરેરાશમાં 1-1 છૂટશે, 5 વર્ષમાં 2-2 છૂટશે. બંનેની રીત એક સરખી. અહીંયા તમારો દાખલો પૂર્ણ થયો. તમારું નસીબ હોય તો 5 માર્કમાં પણ આ દાખલો પૂછી શકે. એટલે ન્યૂનતમ વર્ગોની રીતનો 5 દાખલો કાં તો ચલિત સરેરાશનો દાખલો, એમાં હવે 4 વર્ષ માટે જે છે એ થોડો મોટો છે, એ હવે પછી જોઈશું. પણ તમે આ સ્વાધ્યાય 4.3 ની અંદર આ ટાઈપના દાખલા છે એટલે તમે આ પ્રેક્ટિસ કરજો. 3 વર્ષની ચલિત સરેરાશ અને 5 વર્ષની, અને 3 વર્ષ કોઈ પણ દાખલો લો એને 3 વર્ષનું લખી શકાશે, 4 વર્ષમાં લખી શકાશે અને 5 વર્ષમાં લખી, એટલે બધા જ દાખલા જે છે એ તમારે 3-3 થઈ જશે. જો 10 દાખલા પહેલા તો 10 × 30 દાખલા તમારા આ રીતે પૂર્ણ થાય. તમારે પ્રેક્ટિસ કરવાની. એટલે આ રીતે આપણે ચલિત સરેરાશના 2 દાખલા આપણે જોયા.